જલાલાના ગરમલી ગામની સીમમાં બાળકને પાડી ખાનાર દીપડાને પાંજરે પૂરી દેવામાં આવેલો છે. જલાલાના ગરમલી ગામની સીમમાં દીપડાએ હુમલો કરેલો હતો. ગરમલી સીમ વિસ્તારમાં ખેતમજૂરના બાળકને દીપડાએ ફાડી ખાધેલો હતો. જોરુભાઈ આપાભાઈની વાડીએ 2 વર્ષીય બાળક ચિરાગ વિપુલભાઈ ભાભોરને ફાડી ખાધાનો બનાવ બનેલો હતો. બાળકને સારવાર અર્થે દવાખાને લઈ જતા તબીબે મૃત જાહેર કરેલો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયેલા હતા. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે તાત્કાલિક પાંજરે મૂકવામાં આવ્યા છે. સાહેબ, આપનું નામ, ગામ અને ક્યારે પ્રકારની આ જે ઘટના બની છે? મારું નામ રાજેશભાઈ, મોટી જરૂરી સરપંચ. અને આ ઘટના લગભગ 7:45 વગેરે આશરે બનેલ છે. અને મોટી ગરમલી ગામમાં વાડી વિસ્તારમાં ચિરાગ વિપુલભાઈ ભાંભોર, જે 2 વર્ષનો બાળક, એની ઉપર ઓચિંતાએ દીપડાએ હુમલો કરેલ. તો તળા પોલીસ સ્ટેશનને જાણ કરતા તળા પોલીસ સ્ટેશનના કર્મચારી સ્થળ પર આવી અને તાત્કાલિક બાળકને તળા દવાખાને સારવાર અર્થે લાવેલ, પણ ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કરેલ છે. અંતે ગરમલી ગામની સીમમાં બાળકને ફાડી ખાનાર દીપડો પાંજરે પુરાયેલો હતો. ચલાલાના ગરમલી ગામની સીમમાં બાળકને ફાડી ખાનાર દીપડો પાંજરે પુરાયેલો હતો. ગરમલી ગામની સીમમાં ગઈકાલે સમી સાંજે દીપડાએ બાળકનો શિકાર કરેલો હતો. દીપડાને પાંજરે પુરવા વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવેલી હતી. આજે વહેલી સવારે બનાવ સ્થળની નજીક જ દીપડો પાંજરે પુરાયેલો હતો અને દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધેલો હતો.